કહેવાય છે ને કમળ તો કાદવમાં ખીલે. લુણાવાડા નગરના વાવના મૂળાનો મધ્યમ વર્ગનો 18 વર્ષે યુવાન જય પગી માટીકામનો શોખ ધરાવે છે. તેને ચિત્રકલા અને માટીકામની મૂર્તિઓ બનાવવાનો અનેરો શોખ છે. નાનપણથી જ ગણપતિમાં શ્રદ્ધા ધરાવતો જય પગી હવે પર્યાવરણ બચાવો, પ્રદૂષણ અટકાવવાના સૂત્રને સાકાર કરવા પોતાની કલાનો ઉપયોગ કરીને ગણપતિની માટીની મૂર્તિઓ બનાવીને એક સંદેશાવાહક બની રહ્યો છે. તેને 15-20 ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ માટીમાંથી બનાવી છે. આપણે જોઈએ છીએ કે ગણપતિ મહોત્સવ બધા જ લોકો ધામધૂમથી ઉજવે છે, પરંતુ મૂર્તિઓ પીઓપીની હોય છે, જે પાણીમાં ઓગળતી નથી અને પાણીમાં પ્રદૂષણ વધારે છે. પાણી પ્રદૂષિત થતાં તેમાં રહેલ કેટલાય જીવો મૃત્યુ પામે છે. છેલ્લા 2-3 વર્ષથી હ્યુમેન ગ્રુપ પણ ગણપતિની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવીને મૂકે છે. ચિત્રકલા અને માટીની મૂર્તિઓની કલા માટે જુદી જુદી સંસ્થા દ્વારા એવોર્ડ અને રોકડ પુરસ્કાર પણ મળ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના આશાસ્પદ યુવાનને ગુજરાત સરકાર દ્વારા તેની કામગીરીને ધ્યાને લઈને પ્રોત્સાહિત કરવામાં આવે તો આવનારા દિવસોમાં માતાજીની અને ભગવાનની બનતી પીઓપીની મૂર્તિઓને બંધ કરી શકાય અને માટીમાંથી બનતી તમામ મૂર્તિઓ પર ભાર મૂકવામાં આવે તો ગુજરાત સહિત પૂરા ભારત દેશમાં પર્યાવરણ અટકાવી શકાય તેવું એક સરાહનીય પગલું ગણાય તેમ છે. ભવન બારિયા, જેડેશ ટીવી, મહીસાગર. હું જય પગી પ્રકાશભાઈ. હું નાનો હતો ત્યારે માટીની મૂર્તિ નાની નાની બનાવતો હતો, ત્યારથી ગણપત દાદાની પૂજા કરતો હતો. અને આજે મને ખ્યાલ આવ્યો કે ગણપત દાદાની મૂર્તિ અત્યારે બજારમાં પીઓપીની મૂર્તિનું વેચાણ થઈને તલાવ નદીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે એનાથી. તો મને ખ્યાલ આવ્યો કે માટીની મૂર્તિથી પણ હું પ્રદૂષણ અટકાવી શકું છું અને આજે માટીની મૂર્તિ બનાવી અને પ્રદૂષણને એક આપણે પ્રદૂષણ બચાવવા માંગુ છું. આ વિચાર તમે કેટલી મૂર્તિ બનાવશો? તમે 2-2 ફૂટની બનાવું છું, કેમ કે અત્યારે 2-3 વર્ષથી હું બનાવું નાની નાની. હવે અત્યારે હું મૂર્તિ બનાવવા તરફ જઈ રહ્યો છું. માટીને કેવી માટી વાપરો છો? ચીના માટી તળાવમાંથી આવે ને ત્યાંથી તળાવ પણ શુદ્ધ રહે અને પ્રદૂષણ વધે ના. પછી આની કિંમતમાં કેવી રીતે વેચાય? આની પ્રાઇસ ફૂટ પર 2000 ચાલે અત્યારે. વડોદરા બીજા 12 ગામમાં 5000 ચાલે. એટલે મૂળ હેતુ તમારો પ્રદૂષણ અટકાવવાનો? હા, પ્રદૂષણ અટકાવવાનો. કેટલું ભણેલા છો તમે? હું બીકોમ કોલેજ બીકોમ ચાલુ. ઉંમર 18 વર્ષ. એક જ ફળિયામાં રહીએ છીએ, એમને પહેલેથી કલાનો શોખ છે અને અત્યારે જે પ્રદૂષણ થાય છે વાતાવરણમાં એના માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો એને આઈડિયા આવ્યો અને અમે બધા ભેગા થઈને એને મદદ કરીએ જરૂર હોય પ્રમાણે. શું નામ છે? જય પગી. મિહિર પટેલિયા.